નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો સેકન્ડ યુનિટ ધ ડેન્ટલ હેલ્થ લાસ્ટ વિડીયોની અંદર જોઈ લો જેની અંદર તમને સ્ટોરી યાદ હશે કે ભાઈ સોનિયા નામની એક છોકરી છે જેને દાંતમાં દુખાવો થાય છે એટલે એના ખાઈ શકતી નહોતી સૂઈ શકતી નહોતી સ્કૂલે પણ જઈ શકતી નહોતી કે ઘરે પણ કામ કરી વાંચી શકતી નહોતી એટલે એના કાકા અશોકભાઈ એને ડૉક્ટર પાસે લઈ જાય છે જે ડૉક્ટરનું નામ હતું ડૉક્ટર બંશી શર્મા એમને દવાખાનાનું નામ હતું ડેન્ટલ કેર ક્લિનિક હોસ્પિટલ ડૉક્ટર એ ચેક કરે છે અને એને કેવિટી એટલે સડો જોવા મળે છે સોનિયાના દાંતની અંદર દાટની આગળનો દાંત એને પણ પ્રીમોલર્સ કહીએ છીએ આપણે ત્યાં સડો જોવા મળે છે પણ એ દિવસે ડૉક્ટર એને એક દવા ઉતારી આપે છે અને કહે છે કે ભાઈ કાલે હતું આવજે જે દુખાવ તારો ઓછો થાય ત્યારે આપણે આગળની ટ્રીટમેન્ટ કરીશું એટલે સોનિયા એકલી જ દવાખાને જાય છે નક્કી કરેલ સમય પ્રમાણે બીજા દિવસે અને એના કાકા જે હતા એમને બહાર જવાનું તેની સાથે આવતા નથી ડૉક્ટર જે કરો એ મશીન વડે બરાબર એ એની કેવિટી દૂર કરે છે અને એની જગ્યાએ જે વ્હાઈટ સિમેન્ટ જેને અંદર વ્હાઈટ સબસ્ટેન્સ શબ્દ વાપર્યો છે બરાબર એ પૂરે છે જેને વ્હાઇટ ક્યોર ફિલિંગ મટિરિયલ પણ કહેવામાં આવે છે જે કોતરે એટલે દાંતમાં જે ખાડો પડે એની જગ્યાએ સફેદ સિમેન્ટ જેવું એક મટિરિયલ આવે છે એ પૂરવામાં આવે છે પછી ડૉક્ટર ને પાસે કોઈ પેશન્ટ હોતું નથી એટલે સોનિયા જે ખરી એમ કહે છે કે ડૉક્ટર હું તમને એક પ્રશ્ન પૂછી શકું ડૉક્ટર સમય ફાળવી શકે છે સોનિયાને કેમકે કોઈ પેશન્ટ હતું નહીં એટલે સોનિયા કહે છે કે મને જણાવશો કે મને કેવિટી થવાનું કારણ શું ત્યારે ડૉક્ટર કહે છે કે મને તું એમ જણાવ કે તને સ્વીટ્સ ખાવાનું ગળ્યું ખાવાનો શોખ છે ત્યારે સોનિયા કહે છે કે હા મને ચોકલેટ્સ અને આઈસ્ક્રીમ બહુ ભાવે છે ત્યારે ડૉક્ટર એને એમ કહે છે કે મને બીજો પ્રશ્ન પૂછે છે કે મને જણાવ કે તું દિવસમાં બે વખત બ્રશ કરે છે અને બીજી પ્રશ્ન પણ ડૉક્ટર પૂછે છે કે તું દરેક કંઈ પણ ખાધા પછી જમ્યા પછી અને ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી કે મોઢું સાફ કરે છે ત્યારે શૂન્ય ના પાડે છે શૂનિયા શું કહે છે આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ આટલું આપણે જોયેલું લાસ્ટ વિડીયોની અંદર તમને ખ્યાલ હશે શૂનિયા બરાબર કહે છે કે હું એક જ વાર બ્રશ કરું છું ત્યારે હવે ડૉક્ટર શર્મા એને શું કહે છે શું સલાહ આપે છે તે જોઈએ તો ડૉક્ટર શર્મા શું કહે છે કે દેટ્સ ધ પ્રોબ્લેમ આ તો કે તકલીફ છે કે તું એક જ વાર બ્રશ કરે છે યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર યોગ્ય કાળજી સાર સંભાળ રાખતી નથી શની યોર ટીથ તારા દાંતની પ્રોપર એટલે યોગ્ય રીતે યુ મસ્ટ યોર બ્રશ તારે બ્રશ કરવો જ જોઈએ પ્રોપરલી યોગ્ય રીતે કેટલી વખતે ટ્વાઇસ ડે બે વખત કે તારે બ્રશ કરવો જ જોઈએ બે વખત સારી રીતે ક્યારે કરવો જોઈએ તો કહે છે વન્સ ઇન ધ મોર્નિંગ એક વાર સવારે એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ નહીં તો સુવા જાય તે પહેલાં કે બે વખત આપણે બ્રશ કરવો જોઈએ એક વખત સવારે ને એક વખત સુવા જઈએ તે પહેલાં ડૉક્ટર સલાહ આપે છે સોનિયાને આપણે પણ આ સલાહનું પાલન કરવું જોઈએ બરાબર છે ને બે વખત બ્રશ કરજો તમને પણ સલાહ છે કે દાંતને સારા રાખવા હોય તો હવે સોનિયા શું કહે છે વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર હવે સોનિયા પ્રશ્ન પૂછે છે કે ડૉક્ટર સાચી રીતે બ્રશ કરવાની કેવી રીત કહી એની કે બ્રશ કેવી રીતે કરવો જોઈએ સાચી રીત કહી બરાબર વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ બ્રશ કરવાની સાચી રીત કઈ દાંતને ત્યારે ડૉક્ટર કહે છે કે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ દેર ટીટ મોટા ભાગના લોકો બ્રશ દેર ટીટ પોતાના દાંતને બ્રશ કરે છે કેવી રીતે મૂવિંગ ધ બ્રશ બ્રશને ફેવરીને ઇન અ સાઈડ વે ઓનલી માત્ર બંને બાજુએ ફેવરીને આપણે આડો જ બ્રશ કરીએ છીએ બરાબર બ્રશને આમ આડો જ ઘસીએ છીએ બંને બાજુએ ફેવરીને પણ ડૉક્ટર શું કહે છે બટ ધ રાઇટ વે ઇઝ સાચી રીત છે ટુ મૂવ ઇટ બ્રશને ફેરવવું કેવી રીતે અપવર્ડ ઉપરની તરફ એન્ડ ડાઉન ઓન એટલે નીચેની તરફ મતલબ ડૉક્ટર શું સલાહ આપે છે કે બ્રશ આડો નહીં પરંતુ ઉપર નીચે આમ ઉપર નીચે ફેરવવો જોઈએ કેમ કારણ શું જે સો ધેટ સો ધેટ ઇટ રિમૂવસ રીમૂવ્સ એટલે દૂર કરવું સો ધેટ ઇટ રિમૂવ્સ તે દૂર કરે છે શું દૂર કરે છે ટાઇની બિટ્સ ઓફ ફૂડ ખોરાકના નાના કણો ટાઈની એટલે નાનું થશે બીટ્સ એટલે ટુકડા કણો થાય તો ખોરાકના નાના કણોને શું કરે છે દૂર કરે છે સ્ટક એટલે ચોટેલા ક્યાં ચોંટેલા બિટવીન ધ ટીથ સ્ટીકે ભૂતકાળ આપ્યું છે ફેવી સ્ટીક શબ્દ વાપરે છે ને સ્ટીક એટલે ચોંટવું થાય તો સ્ટીક ચોટેલા હોય છે ક્યાં ખોરાકની વચ્ચે સોરી દાંતની વચ્ચે તો કે તમે ઉપર નીચે બ્રશ કરો બ્રશને ઉપર નીચે ફેરવો તો દાંતની વચ્ચે જે જગ્યા હોય છે ત્યાં જે ખોરાકના નાના કણો ચોંટેલા હોય છે એ દૂર થાય છે બરાબર છે તો આપણને સલાહ આપે છે ડૉક્ટર અહીંયા સોનિયાને પણ સલાહ આપે છે કે ભાઈ બ્રશને આડો ફેરવવો ના જોઈએ પણ ઉપર નીચે ફેરવવું જોઈએ જેથી બે દાંતની વચ્ચે જે ખોરાકના નાના કણો જે ચોટેલા હોય છે દૂર થાય છે જે સ્ટક એટલે ચોટેલાઓ ટાઇની એટલે ટાઈની બિટ્સ એટલે નાના કણો પછી બીજો શબ્દ છે ધ ગમ લાઇન્સ શૂડ ઓલસો બી બ્રશ્ડ વિથ અ જેન્ટલ સ્ટ્રોક હવે ડૉક્ટર કહે છે ગમ લાઇન્સનો મતલબ થાય પેઢાપડા એને પણ શૂડ બી બ્રશ એને પણ બ્રશ કરવો જોઈએ વિથ અ જેન્ટલ સ્ટ્રોક એટલે હળવે હાથે જોરથી દબાવીને નહીં કેમકે સૌથી નરમ ભાગ હોય છે પેઢાએ તો કે આપણે પેઢા પર પણ બ્રશ કરવો જોઈએ વિથ અ જેન્ટલ સ્ટ્રોક જેન્ટલ સ્ટ્રોક એટલે ખબર પડી ગઈ હશે હળવે હાથે બરાબર છે ને કમ લાઇન્સ એટલે પેઢા નોટ ઓનલી ધીસ આટલું જ નહીં દાંત ઉપર બ્રશ કરવાનું કીધું ઉપર નીચે પછી પેટા ઉપર કીધું નોટ ઓનલી ધીસ આટલું જ નહીં ડૉક્ટર શું કહે છે ક્લીન યોર માઉથ તમારું મોઢું સાફ કરો એવરી મેલ દરેક વખત ખાતી વખત ખાતા પછી એન્ડ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ્સ ઓર આઈસક્રીમ અને દરેક વખતે તમે જ્યારે ચોકલેટ કે શું ખાઓ આઈસ્ક્રીમ ખાઓ ડૉક્ટર બ્રશ કરવાનું કહે છે જેટલી વાર તમે ખાઓ એટલી વાર મોઢું સાફ કરો અને ખાસ કરીને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાતા પછી પણ સુનિયા કહે છે વુડ યુ લાઇક વુડ યુ ટેલ મી તર રીઝન ડૉક્ટર ડૉક્ટર મને કહેશો કારણ આનું કેમ કેમ દરેક વખતે મોઢું સાફ કરવું જોઈએ ગમે તેટલી વખતે ખાઈએ એમ એટલી વખતે કે મોઢું કેમ સાફ કરવું જોઈએ બરાબર છે કે ચોકલેટ આઇસક્રીમ ખાવું એટલે કે મારે મોઢું કેમ સાફ કરવું જોઈએ સોનિયા એ ડૉક્ટરને પ્રશ્ન પૂછે છે ત્યારે હવે ડૉક્ટર શું જણાવે છે તો જોઈએ ચલો ડૉક્ટર શું સલાહ આપે છે એને મહત્ત્વનો પેરેગ્રાફ આપણો શરૂ થાય છે બરાબર ખાસ ધ્યાન રાખજો તો હવે ડૉક્ટર શું કહે છે ક્લીનિંગ ઓફ માઉથ મોઢું સાફ રાખવું એ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ પહેલી જરૂરિયાત છે શો ડેન્ટલ હાઈજીન દાંતના આરોગ્યની હાઇજીન એટલે આરોગ્ય બરાબર છે યાદ રાખજો હાઇજીનનો મતલબ આરોગ્ય તંદુરસ્તી દાંતનું તંદુરસ્તી માટે પહેલી જરૂરિયાત રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત કઈ છે ક્લીનિંગ ઓફ માઉથ મોઢું સાફ રાખવું એક પહેલી જરૂરિયાત છે દાંતના આરોગ્યની કેમ ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ જો તમે તમારું મોઢું સાફ નહીં કરો સાફ કરતા નથી તો ધ ટાઈની બીટ્સ ઓફ ફૂડ આગળ આવી ગયેલું ખોરાકના નાના કણો ઇન અંદર જે હોય છે સ્ટક ટુ એટલે ચોંટી જાય છે સ્ટક સ્ટીક ટુનો મતલબ શું થાય ચોંટી જવું સ્ટીક ટુ ધ સર્ફેસ એટલે ઉપરની ભાગે સપાટી કહેવાય છે ને ઓફ યોર ટીથ તો ખોરાકના નાના કણો જે ખરા એ તમારા દાંતની ઉપરની સપાટી ઉપર ચોટી જાય છે અને બીજે ક્યાં ઇન ધ સ્પેસ એટલે જગ્યા બિટવીન યોર ટીથ ડૉક્ટર શું કહે છે જો તમે મોઢું સાફ નહીં રાખો તો ખોરાકના નાના કણો જે ખરા એ તમારા દાંતને ઉપરની સપાટી પર ચોંટી જાય છે અને બે તાતની વચ્ચે જે જગ્યા કરી એમાં પણ એક કણો ચોટી જાય છે અને હવે શું થાય છે નાઉ જમ્સ એટલે કીટાણું ફિડોન એટલે ખાવું ફિડોનનો મતલબ શું થાય ખાવું ફિડોન ધીસ ફૂડ પાર્ટિકલ્સ પાર્ટિકલ્સ એટલે કણો નાના રચકણું તો ખોરાકના નાના નાના જે કણો ખરા એને કીટાણું ખાઈ જાય છે એન્ડ ઇવેન્ચ્યુઅલી અંતે આખરે છેવટે સમાનાર્ ઇવેન્ચ્યુઅલી એટલે યાદ રાખજો ઇવેન્ચ્યુઅલી ઇટઅપ ધ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ અને અંતે ખોરાકના જે જે ખોરાક ખાતા ખાતા કીટાણુ જે ખરા એ દાંતના ભાગને પણ ખાઈ જાય છે બરાબર ડૉક્ટર અહીંયા એક ખાસ બાબત સમજાવી કે જો તમે મોઢું સાબ નહીં રાખો તો કીટાણું જે ખરા એક દાંતની વચ્ચે જે ખોરાક ચોટેલો હોય છે કે ઉપર ચોટેલો હોય છે એને શું કરે છે ફિડોન ફિડોનનો મતલબ હું બોલ્યો ખાઈ જાય છે અને અંતે ઓફ ધ પાર્ટ્સ ઓફ ધ ટીતુ દાંતના ભાગને પણ ખાઈ જાય છે બરાબર છે ખોરાક ખાતા જે કણોને ખાતા ખાતા દાંતને પણ ખાઈ આપણા ભાગને ખાઈ જાય છે ડિસ્ટ્રોય ડિસ્ટ્રોય એટલે નાશ કરવો નુકસાન પહોંચાડવું ઇનેમલ કોટિંગ ઇનેમલ કોટિંગ એ નવો શબ્દ છે સમજાવું છું ઇનેમલ કોટિંગ એટલે પડ થાય એક જાતનું દાંતનું સૌથી ઉપરનું પડ બરાબર છે તો ઇનેમલ કોટિંગને નુકસાન પહોંચાડે છે એન્ડ ઇન અ લોંગ રન ઇટ લેડ્સ ટુ કેવિટી ઇટ લાંબા સમય તમને સડા તરફ દોરી જાય છે બરાબર છે દાંતને નુકસાન પહોંચાડે છે ને તમારા દાંતનું એક પડ હોય છે ઇનેમલ કોટિંગ એ તમારા મનમાં પ્રશ્ન થશે સાહેબ આ શું છે તો હજી અહીંયા સોનિયા એ જ પ્રશ્ન પૂછે છે જે તમારા મનમાં થાય છે સોનિયા પ્રશ્ન પૂછે છે એટલે સમજાવું છું ઇનેમલ કોટિંગ શું છે તમને હવે સમજાવું છું અને કે ઇનેમલ કોટિંગને નુકસાન પહોંચાડે છે અને સડોત પેદા થાય તરફ લઈ જાય છે તો હવે સોનિયા શું કહે છે જો તમારા જેવો જ પ્રશ્ન પૂછે છે ઇનેમલ કોટિંગ વોટ ઇઝ ધેટ ઇનેમલ કોટિંગ કે શું છે આ બરાબર તો જો હવે સમજાવે છે ડૉક્ટર શર્મા ફોર દેટ યુ નીડ આના માટે ત્યારે અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું પડશે કન્સ્ટ્રક્શન એટલે બંધારણ ઓફ અવર ટીથ આપણું દાંતનું બંધારણ તારે સમજવું પડશે દાંતનું બંધારણ કેવું છે એ તારે જાણવું જોઈશે કે હવે ડૉક્ટર સમજાવે છે બરાબર અવર ટીથ અ થ્રી લેયર્સ લેયર્સ એટલે સ્તર પડ સ્તર અથવા તો પડ બરાબર છે અવર ટીથ હેવ થ્રી લેયર્સ ત્રણ પડ હોય છે દાંત જે દેખાય છે ને આપણું બરાબર છે એને ત્રણ પડનો હોય છે એમાં ધ અપર મોસ્ટ એટલે સૌથી ઉપરનું વ્હાઈટ લેયર સફેદ રંગનું આપણે જે હસી એટલે દાંત જે વ્હાઇટ દેખાય છે સફેદ દેખાય છે અને ચમકતા દેખાય છે એ કોના આભારી છે આ જે પહેલું પડ છે ને એના આભારી છે કેમ કે ઉપરનું પડ્યું ને એ સૌથી સફેદ હોય છે બરાબર ઇઝ કોલ્ડ ઇનેમલ તો હવે ખબર પડી ગઈ કે દાંતનું સૌથી ઉપરનું સફેદ પડ જે ખરું એને શું કહે છે ઇનેમલ બરાબર અપરમોસ્ટ એટલે સૌથી ઉપરનું વ્હાઈટ લેયર એટલે સફેદ રંગનું સફેદ જે હોય છે એને ઇનેમલ કોટિંગ કહે છે ઇનેમલ કોટિંગ કેવું હોય છે જો જો બરાબર ધ્યાનથી સાંભળજો ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી આપણા શરીરનો સૌથી કઠણ અને સૌથી મજબૂત ભાગ જે દાંતની અંદર દાંત દાંતનો ઉપરનું પણ જે ખરું એ આપણા આખા શરીરની અંદર સૌથી સખત ભાગ છે સૌથી મજબૂત ભાગ છે બરાબર છે તો પહેલો ભાગ કયો દાંતનો પડમાં ઇનેમલ કોટિંગ એટલે ખબર પડી ગઈ ને સૌથી ઉપરનું પડ હવે ધ સેકન્ડ લેયર બીજું પર જે ખરું ઇઝ કોલ ડેન્ટિન એને શું કહે છે ડેન્ટિન કહે છે યાદ રાખજો એને ડેન્ટિન બીજું પડનું નામ આવ્યું પહેલું પહેલું પડનું નામ કયું બોલે હું ઇનેમલ કેવો ભાગ હતો એ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ બીજું પડ હતું જેને આપણે કહીશું ડેન્ટિન બરાબર છે બીજું પર કેવું હોય છે તો સ્લાઇટ યલો થોડું પીળાશ પડતું યલો એટલે પીળાશ પડતું એટલે તો જો જે લોકોને પહેલું પડ ધીરે ધીરે ઘસાતું જશે બરાબર નુકસાન પામશે તો ઘણાના દાંત પીળા પડતા જશે લાંબા સમયે દાંત પીળા દેખાશે તો એ બીજું પડ આવી ગયું એટલે બીજું પડ કેવું હોય છે પીળાશ પડતું એટલે ઘણાના દાંત પીળા દેખાય છે એટલે પહેલું પડને ખાસ સાચવવાનું છે બરાબર કેમ કે સફેદ હોય છે એટલે દાંત તમારા વ્હાઈટ દેખાશે પણ જો પહેલું પડ નાશ પામશે તો બરાબર યલોવિશ કલરનું બીજું જે છે એનું નામ છે ડેન્ટીને દેખાશે ચલો ત્રીજું પડ કેવું છે તો ત્રીજું પડનું નામ આપે છે ધ ઇનર મોસ્ટ એટલે સૌથી અંદરનું અહીંયા જે ઉપર શબ્દ વાપર્યો હતો અપર મોસ્ટ તમને દેખાય છે બરાબર તો અપર મોસ્ટ એટલે સૌથી ઉપરનું અપર મોસ્ટ એટલે સૌથી ઉપરનું ઇનર મોસ્ટ એટલે સૌથી અંદરનું લેયર એટલે પડ ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ ત્રીજું પડનું નામ આપ્યું અંદરનું સૌથી અંદરનું પડ જે કર્યું એને ડેન્ટલ પલ્પ કહે છે તો ત્રણ ભાગના ત્રણ નામ આવ્યા દાંતના કેટલા સ્તર છે ત્રણ પહેલું ઇનેમલ બીજું ડેન્ટિન ત્રીજું ડેન્ટલ પલ્પ ઇન અવર મોલર આપણી દાઢમાં દેર વોઝ અ સોરી ઇન યોર મોલર તારી દા દાઢમાં દેર વોઝ અ કેવીટી સડો હતો વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ એક્ઝિસ્ટ એટલે રહેવું તો હવે રહ્યો નથી કે ડૉક્ટરે સાબ કર્યું હતું કે હવે તારી દાટમાં સડો તો જે હવે રહ્યો નથી બરાબર છે તો ડૉક્ટરે આ પેરેગ્રાફની અંદર તમે શીખ્યા કે દાંતના ત્રણ પડ હોય છે બરાબર છે પહેલું સફેદ રંગનું જેનું નામ છે સૌથી ઉપરનું એની ઇનેમલ બીજું પર જે થોડું પીડાશ પડતું હોય છે જેને આપણે ડેન્ટિન કહીશું અને ત્રીજું પર જે સૌથી અંદરનો ભાગ હોય છે જેને ડેન્ટલ પલ્પ ઓકે બરાબર છે ચલો હવે થોડું આગળ જોઈએ આપણે તો હવે બીજો પણ પેરેગ્રાફ મહત્ત્વનો છે ઓકે સારું હવે ડૉક્ટર સોનિયા એક પ્રશ્ન પૂછે કે મોલર વોટ ઇઝ ધેટ ડૉક્ટર સોનિયા પાછી એ પ્રશ્ન પૂછે છે કે મોલર ડૉક્ટરે કીધું ને કે તારે મોલર ઉપર સડવો તો મોલર એટલે દાઢ તો કે આ મોલર શું છે ત્યારે ડૉક્ટર શર્મા શું કહે છે ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ટીથ એક પ્રકારનો દાંત જ છે કે બરાબર દાઢ જે ખરી એક પ્રકારનો દાંત જ છે કે બરાબર લુક એટ ધેટ ચાર્ટ આ ચાર્ટ સામે જો કે દેર આર ટુ ટાઈપ ઓફ ટીથ હવે દાંતના પડ વિશે વાત કરીએ હવે દાંતના પ્રકાર આપણે સમજીશું તો બે પ્રકારના દાંત હોય છે કે એક ઓલસો નોન એઝ અ મિલ્ક ટીથ એક દાંત કહે છે બે પ્રકારના દાંત વિશે વાત કરી કયા કયા એક જેનું બીજું નામ છે મિલ્ક ટીથ દુધિયા દાંત અને બીજું છે પરમેનન્ટ ટીથ કાયમી દાંત ડિસીડીયસ ટીથ આર યુઝઅલી ટ્વેન્ટી નંબર દુધિયા દાંત જે કરાય સામાન્ય રીતે સંખ્યા કેટલી હોય છે ને વીસ એન્ડ દે શેડ શેડ એટલે ખરી જવું વન બાય વન અને તે ખરવા લાગે છે પડવા લાગે છે એક પછી એક આફ્ટર ગ્રોથ એટલે મોટા થઈએ તેમ એક પછી એક શું થવા લાગે છે પડવા લાગે છે બરાબર ખરી જાય છે આપણને બધાને ખબર છે કે તમારી ઉંમરમાં આ રીતે દુધિયા દાંત લગભગ બધાને પડી ગયા હશે ઘણાને જી પણ બાકી હશે તો તેમ સ ઉંમર થાય મોટા થતાં જઈએ એમ તેમ દુધિયા દાંત પડતા જાય છે અને એની જગ્યાએ દેર આફ્ટર પછી શું થાય છે તો ન્યુ પરમેનન્ટ ટીથ કમ અપ અને કાયમી દાંત એની જગ્યાએ આવે છે અને કાયમી દાંતની સંખ્યા કેટલી હોય છે દે આર યુઝઅલી થર્ટી ટુ ઇન નંબર્સ ને સામાન્ય રીતે એની સંખ્યા કેટલી હોય છે બત્રીસ બરાબર છે તો આ પેરેગ્રાફમાં આપણે શું શીખ્યા દાંતના પ્રકાર કેટલા પ્રકાર હતા બે કયા કયા તો એક પરમેનન્ટ ટીથ અને બીજા કયા પ્રકાર ગીતા મેં ડીસીડીયસ જેને આપણે શું કહીશું ડીસીડીયસ એટલે કે એનું બીજું નામ શું છે મિલ્ક ટીથ દુધિયાદાંત અને દુધિયાદાંતની સંખ્યા કેટલી હોય છે વીસ જ્યારે કાયમી દાંતની સંખ્યા જે ખરી એ બત્રીસ હોય છે પણ બત્રીસ ક્યારે થાય દુધિયાદાંત પડતા જાય ઉંમર થાય એમ મોટા થતા જઈએ એમ એ શેડ એટલે ખરી પડવો શબ્દ આવ્યો કે જેમ જેમ ગ્રોથ એટલે વિકાસ થતો જાય આપણો ગ્રોથ એટલે વિકાસ એમ દુધિયાદાંત પડતા જશે અને પરમેનન્ટ ટીથ એની જગ્યાએ આવે છે અને સામાન્ય રીતે ઘણાને બત્રીસ હોય છે ઘણાને એનાથી ઓછા હોય છે બરાબર ત્યારે સોનિયા શું કહે છે કે યસ આઈ હેવ ઓલસો થર્ટી ટુ તીથ બટ ધે આર ઓલ નોટ ઇન અ સેમ સોનિયા કહે છે કે મારી મારે પણ કે બત્રી દાસ છે પણ કે તે બધા જ બરાબર બધા જ સેમ આકારના નથી કે બધા એક જેવા નથી તો અત્યાર સુધી જે આટલું પેરેગ્રાફ આપણે જોયો મિત્રો બરાબર હવે એની અંદર ડોક્ટરે દાંતના પડ વિશે વાત કરી ત્રણ પડ કીધા દાંતના પ્રકાર બે કીધા બરાબર છે હવે ડોક્ટર શર્મા સોનિયા એક પ્રશ્ન પૂછે કે મારે દાંત છે પણ બધા એક જ આકારના નથી ત્યારે ડૉક્ટર શર્મા શું કહે છે ધે આર ડિફરન્ટ ઇન અ શેપ સાઇઝ એન્ડ ફંક્શન ડૉક્ટર કહે છે કે હા કે દાંત જે કરાય એ જુદા જુદા આકારના કદનાને એમનું કાર્ય અલગ અલગ છે ફંક્શન એટલે કાર્ય બરાબર છે ધે આર ફોર ઇન્સીસર્સ હવે દાંત સમજાવે છે કે ચાર જે ખરા આગળના તમે હશો એટલે જે ચાર વચ્ચે વચ્ચે સેન્ટરમાં ચાર દાંત છે એને ઇન્સીસર કહે છે પછી એની આજુબાજુમાં જે અણીદાર બે સાઈડમાં જે ચાર દાંતની આજુબાજુ બે રાક્ષસી દાંત કહીએ છીએ એને કેનિન કહેવામાં આવે છે પછી ચાર બીજા જ એની બાજુમાં જે છે ખરા એને પ્રી મોલર્સ એટલે દાઢની આગળના દાંત એની સંખ્યા ચાર હોય છે અને ફોર ઓર સિક્સ મોલર્સ ઇન ઇચ જાવ જાવ એટલે જડબુ થાય અને ચાર થી છ જડબાની અંદર દાઢ હોય છે તો દાંતના પ્રકાર કીધા કે આગળના ચાર એની આજુબાજુમાં બે રાક્ષસી દાંત કેનિન કહીએ છીએ જેને એની પછી પ્રીમોલર્સ એટલે દાઢની આગળના દાંત અને દાઢની સંખ્યા ચાર કે છ બરાબર જે ગણાને છ હોય છે ઘણાને ચાર હોય છે તો અહીંયા દાંતની સંખ્યાની વાત કરી એક જડબામાં બરાબર બે જડબામાં ડબલ થાય તો સારું આટલે સુધી આપણો પેરેગ્રાફ રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર આગળ જોઈશું તો આ વિડીયોની અંદર તમને ખબર પડી ગઈ હશે કે આપણે કેટલું શીખ્યા બરાબર છે તો એક તો ડૉક્ટરે સમજાવ્યું કે બ્રશ કઈ રીતે કરવો તો બ્રશ ડૉક્ટર કહે છે કે અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ એટલે ઉપર ને નીચેની તરફ કેમ એવી રીતે કરવાનું કીધું કે જેથી દાંતની ઉપર અને દાંતની વચ્ચે જે જગ્યા હોય છે એમાં જે ખોરાકના નાના કણો ચોંટેલા હોય છે એ અપવર્ડ ડાઉન અને ઉપર નીચે બ્રશ ઘસવાથી એ દૂર થાય છે બરાબર છે અને બીજી ડૉક્ટરે કીધું મોઢું સાફ કરવું પણ જરૂરી છે જેટલી વખત ખાઈએ તેટલી વખતે અને ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઈએ ત્યારે પણ પછી બીજી સલાહ આપી બીજા પેરેગ્રાફ આપણે એવું શીખ્યા જેમાં દાંત દાંતના પડ વિશે વાત કરી ત્રણ પળ સમજાવે ઇનેમલ કોટિંગ બરાબર છે બીજું હતું ડેન્ટલ પલ્પ અને ત્રીજું ડેન્ટિન પછી આ પેરેગ્રાફમાં આપણે જોયું દાંતના પ્રકાર બે પ્રકાર છે દાંતના કેટલા પ્રકાર બે ડીસીડીયસ ટીથ અને જેને મિલ્ક ટીથ પણ કહેવામાં આવે છે બરાબર અને એની જગ્યાએ પછી જેમ જેમ ખરતા જાય એટલે પરમેનન્ટ ટીથ આવે છે જેની સંખ્યા ડૉક્ટરે વાત કરી કેટલી સંખ્યાની વાત કરી બત્રીસ બરાબર છે આટલું આપણે સમજે આ પેરેગ્રાફમાં આજે આ વિડીયોની અંદર તો વ્યવસ્થિત રીતે ફરી વિડીયો સાંભળીને ગુજરાતી સમજી લેજો કદાચ કંઈ તકલીફ પડે તો મેસેજ કરજો બરાબર છે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણો પાઠ આગળ જોઈશું બરાબર નેક્સ્ટ વિડીયોમાં આગળ જોઈશું કે આગળ ડૉક્ટર કઈ સલાહ આપે છે સોનિયા શું કરે છે વગેરે વગેરે આગળ વિડીયોમાં જોતા રહીશું તો સારું ઘરે ભણતા રહો ગુડ બાય